તેમજ ભરૂપ સિટીઝન્સ કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા એનજીટીમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે તો નર્મદા નદી દિન પ્રતિદિન સુકાઈ રહી છે એક સમયે બંને તરફ વહેતી નર્મદા નદી હાલ નહેર જેવી બની ગઈ છે અને એટલું જ નહીં દરિયાનું ખારું પાણી નર્મદા નદીમાં ધસી આવ્યું છે તો સરદાર સરોવર ડેમથી ડાઉન સ્ટ્રીમમાં પૂરતા પ્રમાણમાં પાણી ન છોડાતા નદીની હાલત આ થઈ છે નર્મદા નદીમાં પાણી ન છોડાતા તેની આ અસરો ઊભી થવા પામી છે અને પાણી ન હોવાના કારણે જળચરોને પણ વ્યાપકપણે નુકસાન થવા પામ્યું છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નર્મદા નદીને મૃત પાય થતી અટકાવવા માટે નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ તથા ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનસીટીમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે અને અરજીમાં નર્મદા નદીમાં પાણીના અપૂરતા પ્રવાહના કારણે ઊભી થયેલ આડઅસરના વિસ્તૃત અહેવાલ માટે સ્વતંત્ર એક્સપર્ટ કમિટી નિંબા અંગે તથા કેન્દ્રના પર્યાવરણ વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયની સંબંધિત વિભાગને ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદીના પાણી પર નપતા તમામની જરૂરતને પહોંચી વડાય તેટલો પ્રવાહ અંગેનો અહેવાલ તૈયાર કરાયો છે ઉપરાંત નદીના પર્યાવરણને થયેલ નુકસાન અંગેનું એસેસમેન્ટ કરવા અને સરદાર સરોવર બંધથી નર્મદા નદીના બેસિન સુધીના વિસ્તારને ક્રિટિકલ વર્નરેબલ કોસ્ટલ એરિયા જાહેર કરી તેનું જતન કરવાની દાદ માંગવામાં આવી રહી છે સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલા ટ્રિબ્યુનલ દ્વારા ઓગણીસો ઓગણસી માં ત્રણ રાજ્ય અંગેના પાણીના વિતરણ માટેની પોલિસી જાહેર કરવામાં આવી હતી જે પિસ્તાલીસ વર્ષ સુધી એટલે કે વર્ષ બે સુધી અમલી રહેશે પરંતુ વર્ષ ઓગણીસો માં સરદાર સરોવર પ્રોજેક્ટને સરતી પર્યાવરણ મંજૂરી આપવામાં આવી હતી જેમાં પ્રોજેક્ટ દ્વારા થતી અસરોનો સર્વેક્ષણ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો તો સાથે જ વર્તમાન છસો કૃષક પાણીને નર્મદા ડાઉન સ્ટ્રીમમાં છોડવામાં આવે છે જે છેલ્લા વીસ પચીસ વર્ષમાં ઉદ્ભવેલી પરિસ્થિતિના સંદર્ભમાં પર્યાપ્ત નથી જેથી તેની પુનઃ વિચારણા થવી જોઈએ જાણવા મળ્યા મુજબ હાલમાં દરિયાનું ખારું પાણી બોત્તેર કિમી સુધી પહોંચી ગયું છે જેના કારણે નદી ખારપટમાં ફેરવાઈ ગઈ છે તો મત્સ્ય ઉદ્યોગોને પણ આડ અસર થઈ રહી છે તો નર્મદા નદીનો પરાવાર બદલાઈ ગયો છે વર્ષો અગાઉ નર્મદા નદીમાં માઇગ્રેટ પક્ષીઓ પણ આવતા હતા જે હવે નહીવત છે જમીનોમાં ખારાશ વધતા ફળદ્રુપ ખેતી લાયક જમીન બંજર થઈ ગઈ છે અને ભૂતળમાં ખારાશ વધી ગઈ છે તો એનજીટી માં જતા પહેલા સરકાર અને બંધારણીય સંસ્થાઓ સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે છેલ્લા કેટલાય વર્ષોથી આ રજૂઆતોનો દોર ચાલતો આવ્યો છે પરંતુ તેનું કોઈ નક્કર પરિણામ ન આવતા નાગરિકોના પાણીના હકની અને જરૂરિયાતની વાત અને તે સાથે સંકળાયેલ સમસ્યા અંગે મુદ્દાઓને ધ્યાનમાં લેતા ન્યાયપાલિકા દ્વારા માર્ગદર્શન આપી અરજી કરવામાં આવી છે છે ને મૃત પર્યાય ન કરી શકાય અને તેને બચાવવા માટે આ અરજી દાખલ કરવામાં આવી છે તો અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ દ્વારા ભૂતકાળમાં ઉદ્યોગોનું પાણી નર્મદા નદીમાં ન છોડાય તે માટેની મુહિમ ઉપાડવામાં આવી હતી અને અનેક વિવિધ રજૂઆતો કર્યા બાદ અંતે આ પાણી વાહન કરતી લાઇન દરિયામાં છોડવા માટેનો પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો હતો અને નર્મદાને પ્રદૂષિત થતી અટકાવવામાં આવી હતી ત્યારે નર્મદાને બચાવવા માટે વધુ એક વખત મોહિમ ઉપાડવામાં આવી છે તો ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા પણ ભરૂચ જિલ્લાના વિકાસ માટે અને સગવડો માટે વખતો વખત આંદોલન કરવામાં આવ્યા છે ત્યારે આ મુદ્દે પણ બંને સંસ્થાઓ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી નર્મદા નદીને બચાવવા પ્રયાસ કરી રહી છે નર્મદા નદી પવિત્ર નર્મદા નદી જીવંત રહે એ આખા ગુજરાતની અને ખાસ કરીને ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોની મનની વાત છે અને એટલે જ નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ કે જેણે ભરૂચ જિલ્લાના પર્યાવરણ માટે ખૂબ મોટું કામ કર્યું છે ઓગણીસો એસી પંચ્યાસીની અંદર હાઈકોર્ટમાં તેમણે રીટ કરીને પ્રદૂષિત ઉદ્યોગોનું પાણી નદીમાં ન ઠલવાય અને સીધું દરિયામાં ઠલવાય એ માટે હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી હતી અને જેના ફલસ્વરૂપે આજે નર્મદા નદીમાં છેલ્લા વીસ પચીસ વર્ષથી પ્રદૂષિત પાણી ઠલવાતું નથી અને દરિયાની અંદર ડીપ સુધી લઈ જવાય છે એક સફળતા પછી જ્યારે નર્મદા નદીમાં પાણીનો પ્રશ્ન આવ્યો ત્યારે નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિના જયેશભાઈ અને બીજા બધા અન્ય લોકોએ આમાં પહેલ કરી અને આગળ વધ્યા જેમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલ પણ જોડાઈ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની અંદર એક જાહેર રીતની અરજી દાખલ કરવામાં આવી છે જેમાં એવી માંગ કરવામાં આવી છે કે વર્તમાન પર્યાવરણની પરિસ્થિતિઓ અને રિવર ઇકોલોજી બાયોડાયવર્સિટીને જોતા જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં ઓછામાં ઓછું પંદરસો ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ કોઈ પણ હિસાબે સરદાર સરોવર ડેમમાંથી નદીમાં છોડવામાં આવે તો જ આ નદીને આપણે જીવતી રાખી શકીશું ભરૂચ સિટીઝન કાઉન્સિલ પણ જોડાયું છે કારણ કે એમની વેદના એ ભરૂચ જિલ્લાની વેદના છે ભરૂચ જિલ્લાના લોકોની વેદના છે અને એ વેદનાનો સાથ આપવા ભરૂચ સિટીઝન કાઉન્સિલ કે નર્મદા પ્રદૂષણ કમિટી સાથે જોડાઈ અને એનજીટી એક્ટ બે હજાર દસ હેઠળ એક અપીલ અને વિનંતી સરકારશ્રીઓને કરી છે તો અમારી જે અપીલ છે કે વિનંતી છે તે છે કે સરકારે અપસ્ટ્રીમ એટલે કે નર્મદાના ઉપરવાસની ઘણી બધી ચિંતાઓ થઈ છે ઘણા બધા રિપોર્ટો થયા છે પણ જેની કરવામાં આવ્યો હોય તેવું લાગતું નથી અને એટલે જ જે નદી હતી ભરૂચની જે એક દરિયા જેવી નદી હતી ત્યાં જે એક કટર જેવી નદી થઈ ગઈ છે વાસુ પરમાર સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અંકલેશ્વર